નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. આમોદ તાલુકાના તણછા ગામેથી પશુ ચોરી કરતી ટોળકી ઝડપાઈ. પશુ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. લોકોએ 4 પશુ ચોરોને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યા. પાનોલી જીઆઈડીસીમાં સોલિડ વેસ્ટ, હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સ્યુલેટરના પ્લાન્ટનો આજુબાજુના ગામના લોકોનો વિરોધ. પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને નિર્દેશ કર્યો છે. આમોદ તાલુકાના તણછા ગામેથી બકરાચોર ટોળકીને ઝડપી પાડી ગામ લોકોએ મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યા. આમોદ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના તણછા ગામે રહેતા વિનોદભાઈ રણછોડભાઈ વસાવા પોતાની બકરીઓને ઘર પાસે બાંધી સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રે બકરા ચોરવાના ઈરાદે આવેલ 4 પશુ ચોરોને જોતા તેઓ જાગી ગયા હતા અને ચોર ચોરની બૂમો પાડતા ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા. ગ્રામજનોએ તાત્કાલિક આમોદ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ ઇન્ડિકા ગાડીમાં પશુ ચોરી કરીને ભાગતા આમોદ પોલીસે અમદાવાદના હારૂન નઝીર સૈયદ, ગુલામ શાબીર કુરેશી, જાવેદ મુરાદ પઠાણ સહિત અન્ય પશુ ચોરને ઝડપી પાડી તેઓ પાસેથી 8 બકરા અને મોબાઈલ ફોન તથા ઇન્ડિકા ગાડી કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ 1.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પશુ ચોર ટોળકી અંગે અન્ય ગામોમાં ચોરાયેલા પશુપાલકોને બકરા ચોર ટોળકીને આમોદ પોલીસે પકડી હોવાની જાણ થતાં તેઓ આમોદ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને પશુ ચોર ટોળકીને જોઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પશુ ચોરીની ઘટના ગામમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. પાનોલી જીઆઈડીસીમાં સોલિડ વેસ્ટના હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સ્યુલેટરના પ્લાન્ટના બાંધકામની કામગીરીને અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નિર્દેશ કર્યો છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 18 ખાતે સોલિડ વેસ્ટના નિકાલ માટે હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સ્યુલેટર કંપની દ્વારા બાંધકામની મંજૂરીની માંગણી કરવામાં આવી રહી છે, જે અંગે ખરોડ ગામના ગ્રામજનો અને જમિયતે ગુજરાત અને મૂળ નિવાસી સંઘ દ્વારા જોખમી ઝેરી કચરાના નિકાલના પ્લાન્ટને પગલે પર્યાવરણને નુકસાન થાય ઉપરાંત કંપની દ્વારા કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ અને ફોરેસ્ટ વિભાગ પાસે કંપનીએ લીધેલ પર્યાવરણીય મંજૂરીની મુદત પણ વીતી ગઈ છે. તેમ છતાં કંપની દ્વારા બાંધકામની પ્રક્રિયા કરવામાં આવી છે, જે ખરોડ સહિતના ગામના લોકો અને બાળકો તેમજ જમીન માટે હાનિકારક હોવાની કેફિયત નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને પગલે એનજીટીની પ્રિન્સિપલ બેન્ચ દ્વારા હાથ ધરાયેલી સુનાવણીમાં હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સ્યુલેટર કંપની પર્યાવરણીય મંજૂરી વિના આ પ્લાન્ટ ચાલુ નહીં કરી શકે તેવો નિર્દેશ પણ કર્યો છે, જે ચુકાદાથી ગ્રામજનોએ એનજીટી સમક્ષ પોતાની કૃતજ્ઞતા દર્શાવી આભાર વ્યક્ત કરી અને આ કંપની ફરી મંજૂરી લઈ કામગીરી હાથ ધરશે તો સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી બતાવી છે. ફરીથી નિયમો અને કાયદાના આધારે પ્રવૃત્તિ કરી શકો, પ્રોસેસ કરી શકો, કાર્યવાહી કરી શકો, ત્યારે આપણે પણ જાગૃત રહીને એની સામે ફરીથી પરવાનગી ન લઈ જાય અને આપણા માથા પર પાછું આ જ ઊભું ન થાય એટલા માટે આપણે સંયુક્ત પ્રયાસો કરવાના છે અને બધા લોકોએ સંયુક્ત થઈને ફરીથી આની સામે આપણે નવેસરથી ભાઈ લોકસુનાવણી થાય, લોકોના મતને ધ્યાનમાં લેવામાં આવે, પર્યાવરણીય મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે, ઇમ્પેક્ટ એસેસમેન્ટ, સોશિયલ એસેસમેન્ટ આ બધાને જોવામાં આવે એવી આપણે સરકારમાં અને સંબંધિત વિભાગોમાં રજૂઆત કરવાના છે. અમે જો કંપની એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ લે છે તો તેને સુપ્રીમ કોર્ટમાં પણ પડકારીશું અને આસપાસના ગામના લોકોને જાગૃત કરવાનું ઈચ્છીએ છીએ. રવિવારના રોજ ભરૂચ જિલ્લાના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો. ભરૂચ શહેર અને જિલ્લામાં અંગદઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે તાપમાનનો પારો પણ 41 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જો કે 2 દિવસથી ભરૂચ જિલ્લાના તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે બાદ રવિવારના રોજ તાપમાનના પારામાં ફરી આંશિક વધારો જોવા મળ્યો છે, જેને પગલે લોકો ગરમીમાં શેકાયા હતા. ભારતીય વિચારમંચ દ્વારા વૈચારિક સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 28 વર્ષની પત્રકારિતા ક્ષેત્રમાં સેવા આપી છે તેવા પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા. સંગોષ્ઠી પૂર્વે તેઓએ ભરૂચના પત્રકારો સાથે વર્તમાન સમયમાં પત્રકારત્વ ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
मीडिया को जिम्मेदार होना चाहिए। मैं ये मानता हूँ मीडिया को पूरा अधिकार है कि मीडिया सरकारों के खिलाफ बात करे, पॉलिसीज के खिलाफ बात करे, लेकिन मीडिया देश के खिलाफ बात ना करे। देश में, राष्ट्र में और सरकार में फ़र्क करना सीखे। सरकारों की पॉलिसी का विरोध करे, सरकारों के खिलाफ उनकी टांग खींचे, लेकिन ये नहीं हो सकता कि एक मीडिया हाउस आप कारगिल का युद्ध कवर करें और कारगिल के युद्ध में आप एक ऐसे उसमें बैठे हों और वहाँ से आप रिपोर्टिंग करें और टेलीविज़न की लाइट ऑन करें और आप बाहर आ जाएं और वहाँ से दुश्मन मुल्क बम डाले और 15 फौजी मारे जाएं। इसे कहते हैं एंटी नेशनल मीडिया। किसी ने पूछा कश्मीर के अंदर सन 1957 में 200 वाल्मीकियों को आपने सफाई के लिए बुलाया, आपने कश्मीर के संविधान के अंदर एग्जीक्यूटिव ऑर्डर पास करके आपने ये कहा कि ये दलित जम्मू कश्मीर में रहें, पढ़ाई करें, लेकिन नौकरी इन्हें भंगी की करनी पड़ेगी। ऐसा इनह्यूमन बात तब नसरुद्दीन शाह, तब आमिर खान और ये तमाम जो हैं, कभी इन्होंने इसके लिए कोई आवाज़ उठाई? किसी ने अवार्ड वापस किया? 3,500 सिखों को इसी दिल्ली में कत्ल कर दिया गया, हमको मालूम है, और 20 लोगों ने बयान दिए कि कौन से लोग जिनकी दाढ़ी भी थी और तिलक भी लगाए हुए थे। आज तक किसी ने सवाल पूछा कि क्यों मारे गए? वो पार्टी जो जिस पार्टी के फेवर में आप विप जारी कर रहे हैं, जो कह रहे हैं कि नरेंद्र मोदी को मत दो, लेकिन जिसको दो उन लोगों से किसी ने पूछा कि 3,500 सिखों का कातिल ये पार्टी है, इसको वोट मत दो? भरूच लोकसभा बैठक ना मत विस्तार में धारासभ्य दुष्यंत पटेल की आगेवानी में चूंटनी प्रचार करवामां आव्यो। शनिवार रोज भरूच लोकसभा की बैठक में भरूच धारासभ्य दुष्यंत पटेल की आगेवानी में सिद्धार्थनगर स्थित अंबिका माताजी मंदिर खाते थी मनसुख वसावानी जीतना संकल्प साथ लोक संपर्क अभियान हाथ धरवामां आव्यु हतु। आगेवानोए डोर टू डोर प्रचार करी लोकोने भाजपना पेम्पलेट आपी भाजपने जीतड़वा माटे मतदारोने अपील करी हती। आ प्रचार अभियानमां आगेवान दिव्येश पटेल, धर्मेश मिस्त्री तथा मोटी संख्यामां कार्यकरो जोड़ाया हता। અને આજે અમે સૌએ અંબા માતાના મંદિરમાં આજે અમારો સ્થાપના દિવસ છે ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે આ દેશમાં નરેન્દ્ર મોદી ફરીથી દેશના વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ આ વખતે 6 વાર પ્રચંડ બહુમતીથી જીતે એવો સૌ અમે પ્રતિજ્ઞા કરી છે। भरूच एलसीबी पुलिस वड़दला गामना पाटिया पास थी विदेशी दारूना जत्था साथ 2 ईसमों की अटकायत कर कायदेसर की कार्यवाही हाथ धरी। मुंबई ना बोरीवली थी 1 ईसम विदेशी दारूना जत्था साथ ट्रावेल्स में भरूच नेशनल हाईवे पर आ रो है। जे बातमी आधार भरूच एलसीबी पुलिस स्टाफ वड़दला गामना पाटिया पास वॉच गोठी उभो हो। दरमियान 2 ईसमों स्कूटर पर आता पुलिस मोपेड ने अटकवी तलाशी लेता विदेशी दारू की 12 बॉटल मड़ी आई थी। पुलिस 2 मोबाइल फोन, रोकड़ा रूपया 2,000 तेमज स्कूटर मळी कुल 27,000 थी वधुना मुद्दामाल साथे श्रवण चौकड़ी पासेनी रंग प्लेटिनम सोसायटी में रहता राजेश कुमार चंपकलाल मोदी अने मुंबईना कांतिलाल बेचरभाई काचाने झड़पी पाड़ी बन्ने विरुद्ध प्रोहिबिशन एक्ट अंगेनो गुनो नोंधी कायदेसरनी कार्यवाही हाथ धरी छे। भरूचनी नर्मदा कलोरेक्स पब्लिक स्कूल खाते बीइंग ह्यूमन अंगेनो कार्यक्रम योजायो। शनिवारना रोज भरूच शहेरमां आवेल नर्मदा कैलोरेक्स पब्लिक स्कूल खाते बीइंग ह्यूमन कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां इंटरनेशनल ह्यूमन अवेरनेस जगदीशभाई रोहिते शाळाना बाळकोने जीवनमां शिक्षण मेळवी सारा नागरिक बनवा अंगेनी माहिती आपी हती। सदर कार्यक्रममां शाळाना आचार्य अंकिता कौर तथा शाळा परिवार उपस्थित रह्यो हतो। अंकलेश्वरना बड़कोदरा गाम खाते सरदार पटेल सोशियल ग्रुप अने सेवा रूरल हॉस्पिटल झगड़िया द्वारा नेत्र निदान कैम्प योजायो। सरदार पटेल सोशियल ग्रुप और सेवा रूरल हॉस्पिटल झगड़िया द्वारा अंकलेश्वर भड़कोदरा गामनी प्राथमिक शाला खाते नेत्र निदान कैम्पनु आयोजन करवामां आव्यु हतु, जेमां निष्णात डॉक्टरोए सेवाओ आपी। आ कैम्पनो ग्रामजनोए लाभ लीधो हतो। सदर कैम्पमां सरदार पटेल सोशियल ग्रुपना सभ्यो अने सेवा रूरल हॉस्पिटल झगड़ियानो स्टाफ उपस्थित रह्यो हतो। श्री सरदार पटेल सोशियल ग्रुप आयोजित आजनो आ मेगा आँख मेडिकल कैम्प झगड़िया सेवा रूरल अने सरदार पटेल सोशियल ग्रुपना સાનિધ્યથી યોજાઈ ગયો છે। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ અવિરત સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે। હમણાં થોડા દિવસ પહેલાં સ્વાઇન ફ્લુ ઉકાળાનું વિતરણ પણ કરેલું હતું। શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત આ આંખના મેળામાં
વડકોદરા અને જીઆઈડીસીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો અવિરત ભાગ લઈ રહ્યા છે અને અને આ મેગા મેડિકલ કેમ્પને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ભરૂચ શહેરના માર્ગમ ડાન્સ એકેડેમી દ્વારા વિદેશમાં વસતા વિદ્યાર્થીનીઓની વિડીયો કોન્ફરન્સ થકી ભારતનાટ્યમની પરીક્ષા લેવામાં આવી. મહાગુજરાત સંગીત સમિતિ અંતર્ગત ભરૂચ શહેરના માર્ગમ ડાન્સ એકેડેમીના સંચાલિકા પારિશા રાજા અને મિતાલી જરીવાળા દ્વારા ઓસ્ટ્રેલિયામાં વસતા વિદ્યાર્થીનીઓ માટે ભારતનાટ્યમની પરીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લેવામાં આવી હતી. આ રીતે દેશની કલા સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. આ પરીક્ષામાં મૂળ ભરૂચની બે વિદ્યાર્થીનીઓએ પણ પરીક્ષા આપી હતી. ભરૂચ શહેરના લલ્લુભાઈ ચકલા ખાતે ચૈત્રી નવરાત્ર નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મહોત્સવનો પ્રારંભ કરાયો. પ્રતિવર્ષ ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા રામ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે રામ મહોત્સવનો પ્રારંભ ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો, જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને આમંત્રિત મહેમાનોએ ભગવાન રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. એકતા ટ્રસ્ટ સુરતના સભ્યો અને કમિટીના આગેવાનોએ નબીપુર ગામમાં વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી. ભરૂચના નબીપુર ગામ ખાતે આવેલ જુમ્મા મસ્જિદની એકતા ટ્રસ્ટના સભ્ય અબ્દુલભાઈ અને કમિટીના સભ્યોએ ગામમાં આવેલ વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ તેની સાફસફાઈ હાથ ધરવામાં આવી હતી, જે બાદ મસ્જિદના ટ્રસ્ટીઓ ઇસ્માઇલભાઈ સુગટ, ઉસ્માનભાઈ મૌલવી, ઉસ્માન ગની મૌલવી સહિતના આગેવાનોનું શાલ ઓઢાડી ગ્રામજનોએ સન્માન કર્યું હતું. સદર કાર્યક્રમમાં સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. નબીપુર જુમ્મા મસ્જિદ નબીપુરની એકતા ટ્રસ્ટ સુરતના જનાબ અબ્દુલભાઈ તથા કમિટીના માણસોએ નબીપુર ગામના ધાર્મિક સંસ્થાઓની મુલાકાત લઈ જુમ્મા મસ્જિદની કામગીરી તથા સફાઈની કામગીરીથી ખુશ થઈ ગામની જુમ્મા મસ્જિદ ટ્રસ્ટને પ્રશંસાપાત્ર ગામજનોની હાજરીમાં શાલ ઉડાડીને અર્પણ કરેલ છે. ગામજનોમાં પણ આબામાં ખુશીની લહેર ફેલાઈ છે. અંકલેશ્વર સંજાલી ફાટક નજીક અજાણ્યો ઇસમ ટ્રેનની અડફટે આવી જતાં તેનું કરુણ મોત નિપજ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર સંજાલી ગામ રેલવે ટ્રેક પાસેથી એક અજાણ્યા ઇસમ પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કોઈ ટ્રેનની અડફેટે આવી જતાં તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી જઈ મૃતકના મૃતદેહનો કબજો મેળવી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી વાલી વારસોની શોધખોળ આરંભી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદ તાલુકાના તણછા ગામેથી પશુ ચોરી કરતી ટોળકી ઝડપાઈ. પશુ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. લોકોએ ચાર પશુ ચોરોને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યા. પાનોલી જીઆઈડીસીમાં સોલિડ વેસ્ટ હઝાર્ડિયસ વેસ્ટ ઇન્સ્યુલેટરના પ્લાન્ટનો આજુબાજુના ગામના લોકોનો વિરોધ. પ્લાન્ટની બાંધકામની કામગીરી અટકાવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને નિર્દેશ કર્યો છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.